નમસ્કાર, જો રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ઉપર 20 સમાચારો સાથે હું છું. સમાચારોની શરૂઆત કરીએ રાષ્ટ્રીય ખબરો સાથે. યોજાનારી ઉત્તરપ્રદેશ એસપી હુબલીની ટિકિટ આ નિવેદન છે. બીએસપી આ નિર્ણયની જાણકારી આપતા માયાવતીએ ટ્વીટ ઉલ્લેખ કર્યો છે કે આગામી યુપી વિધાનસભા ચૂંટણી કોઈ પણ માફિયા કે બાહુબલીથી ટિકિટ ન અપાય તેવા સાથે તેઓએ ધારીઓને અપીલ કરી છે કે ઉમેદવારોની પસંદગી સમયે આ વાતનો આવે કે સરકાર બનાવવા પર આવા તત્વ સામે કડક કાર્યવાહી કરવા કોઈ અડચણ ઉભી ન થાય. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલી સત્તાવાર મુલાકાત થઈ રહી છે. વડાપ્રધાન મોદી આગામી 22 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રવાસે જશે. 23 સપ્ટેમ્બરે તેઓ અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેન સાથે મુલાકાત કરે તેવી સંભાવના છે. 24મીએ તેઓ ક્વાડની બેઠકમાં ભાગ લેશે અને 25મીએ તેઓ યુએન જનરલ એસેમ્બલીમાં સંબોધશે. પીએમ મોદી 22 સપ્ટેમ્બરે અમેરિકા જશે. 23મીએ જો બાઇડેન સાથે મુલાકાત કરશે અને 24મીએ તેઓ ક્વાડ સંગઠનની બેઠકમાં ભાગ લેશે. સાથે જ 25મીએ યુએનજીએની બેઠકને સંબોધિત કરશે. કોરોનાની ત્રીજી લહેરમાં અમેરિકામાં બાળકો ઉપર પણ અસર પહોંચી છે. અમેરિકામાં મોટી સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ બન્યા છે. હાલ અમેરિકાની હોસ્પિટલોમાં કુલ 2396 કોરોના સંક્રમિત બાળકો સારવાર લઈ રહ્યા છે, જે અત્યાર સુધીનો એક રેકોર્ડ છે. છેલ્લા એક સપ્તાહમાં અમેરિકામાં બાળકોમાં કોરોના સંક્રમણના 2.5 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. કોરોના મહામારીની શરૂઆતથી લઈ અત્યાર સુધીના સમયગાળામાં બાળકોમાં સંક્રમણનો આ સૌથી મોટો આંકડો છે. હાલ અમેરિકામાં જે નવા કેસ સામે આવી રહ્યા છે તેમાં બાળકોની ટકાવારી 26% જેટલી છે. છેલ્લા 4 સપ્તાહમાં અમેરિકામાં 7,50,000 બાળકો કોરોના સંક્રમિત થયા છે અને આ આંકડો ખૂબ જ ચિંતાજનક છે. જોકે રાહતની વાત તો એ છે કે બાળકોમાં કોરોનાથી મૃત્યુદર ખૂબ જ ઓછો છે અને રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધી કોરોનાથી બાળકોમાં થયેલા મોતનો આંક 520 જેટલો સીમિત છે. અમેરિકામાં બાળકોમાં કોરોના સંક્રમણ વધ્યું છે, જેના કારણે ચિંતામાં વધારો થયો છે. અમેરિકામાં 2396 બાળકો કોરોનાની સારવાર હેઠળ છે, તો બાળકોમાં કોરોના સંક્રમણના એક સપ્તાહમાં 2.5 લાખ કેસ નોંધાયા છે. આ સાથે જ 4 સપ્તાહમાં બાળકોમાં સંક્રમણના 7,50,000 કેસ નોંધાયા છે. કોરોના વાયરસની વેક્સિન મોત સામે કેટલી સુરક્ષા આપે છે તેને લઈને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં સામે આવેલા આંકડાઓમાં ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો જાણવા મળી છે. આ આંકડાઓ અનુસાર કોરોનાની રસીનો પહેલો ડોઝ લીધા બાદ મોતનું જોખમ 96.6% જેટલું ઘટી જાય છે અને બીજો ડોઝ લીધા બાદ મોતનું જોખમ 97.5% જેટલું ઘટી જાય છે. રસીના પ્રભાવ પર માહિતી આપતા અધિકારીઓએ કહ્યું કે ટૂંક સમયમાં એક ટ્રેકર પણ લોન્ચ થશે, જેનાથી રસીના પ્રભાવની ખબર પડશે. વેક્સિનથી મળતી સુરક્ષા પર સર્વે કરવામાં આવ્યો, જેમાં પહેલો ડોઝ લીધા બાદ ઘટી જાય છે મોતનું જોખમ તેવો સર્વે સામે આવ્યો છે. પહેલો ડોઝ લીધા બાદ મોત સામે 96.6% સુરક્ષા પ્રાપ્ત થાય છે, ત્યારે બીજો ડોઝ લીધા બાદ 97.5% સુરક્ષા પ્રાપ્ત થાય છે. ટૂંક સમયમાં જ એક ટ્રેકર પણ લોન્ચ કરવામાં આવશે અને આ ટ્રેકરની મદદથી રસીના પ્રભાવની ખબર પડી શકશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુતારેસે તાલિબાન સાથે વાતચીતની પેરવી કરી છે. તેમણે કહ્યું કે આપણે તાલિબાન સાથે વાતચીત કરવી જોઈએ કે જેથી લાખો મોતને ટાળી શકાય. ઉલ્લેખનીય છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી ચૂક્યું છે અને આંતરરાષ્ટ્રીય જગત તેને અવિશ્વાસની નજરથી જોઈ રહ્યું છે. ગણતરીના દેશોને બાદ કરતા અનેક દેશો તાલિબાનને જે રીતે અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરી તેનાથી નારાજ છે. મોટાભાગના દેશોને તાલિબાન તરફથી આતંકવાદની ભીતિ છે. અમેરિકા, બ્રિટન અને જર્મની સહિત અનેક મુખ્ય દેશોએ તાલિબાન સરકારની કેબિનેટમાં આતંકીઓના સામેલ થવાને લઈને નિરાશા પણ વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્ર ભલામણ કરવામાં આવી છે
લાખો મોત છે તે માટે ભલામણ નિવેદન આપ્યું છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની મહિલા મહત્વનું છે કે અફઘાનિસ્તાન લડી રહેલી ઉગ્ર કાબુલથી ઉત્તર પૂર્વ કે અફઘાનિસ્તાન મહિલાઓ પ્રદર્શન અધિકારો આવી રહી વિકલ્પ છે તેનો તેઓ સાઉદી અરબના હિંસા અને સાઉદી તાલિબાન સરકાર સમર્થન અરબના વિદેશ મંત્રી કોરોના વાયરસની શરૂઆત થઈ ગઈ છે. ધૂમધી ઉત્સવને ઉજવી શકે ઉત્સવને લઈને બીએનસી દિશા નિર્દેશ જાહેર કર્યા છે. સ્થિતિને લઈને કલમ 141 લાગુ આ સિવાય ભાગ લેતા સીમિત મહારાષ્ટ્ર સહિત સમગ્ર શરૂઆત કરાઈ છે. મુંબઈમાં દિશા નિર્દેશ પણ જાહેર કરાયા છે. તો કોરોનાની સ્થિતિને લઈને જ ઉજવણી કરવા અપીલ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે. એરપોર્ટ ઓફ ઇન્ડિયા દ્વારા દેશના 13 એરપોર્ટનું ખાનગીકરણ કરવા મંજૂરી આપવામાં આવી છે. નેશનલ ખાનગીકરણ કરીને એરપોર્ટમાં રૂપિયા 3,660 કરોડનું ખાનગી રોકાણ આકર્ષવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે 6 મોટા એરપોર્ટનું ખાનગીકરણ કરાશે તેમાં ભુવનેશ્વર, વારાણસી, અમૃતસર, ત્રિચી, ઇન્દોર અને રાયપુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 7 નાના એરપોર્ટમાં પણ ખાનગી રોકાણ કરવામાં આવશે, જેમાં ઝરસુગડા, ગયા, કુશીનગર, કાંગરા, તિરુપતિ, જબલપુર અને જલગાંવનો સમાવેશ થાય છે. દેશના વધુ 13 એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. નેશનલ મોનિટાઇઝેશન હેઠળ ખાનગીકરણ કરવામાં આવશે. તો ભુવનેશ્વર, વારાણસી, અમૃતસર અને ઇન્દોરનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ ગયા, કુશીનગર, જબલપુર અને જલગાંવનો પણ સમાવેશ કરાયો છે. મહત્વનું છે કે 2024 સુધી 3,660 કરોડનું રોકાણ કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
દેશની દરિયાઈ સુરક્ષા માટે વધુ એક જહાજ આજે લોન્ચ થશે. ભારતનું પ્રથમ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ જહાજ આઈએનએસ ધ્રુવ આજે લોન્ચ કરવામાં આવશે. આ પહેલું એવું જહાજ છે જે પરમાણુ અને બેલેસ્ટિક મિસાઇલને ટ્રેક કરી શકશે. 10,000 ટનનું આ જહાજ ભારતની ભવિષ્યની એન્ટી બેલેસ્ટિક મિસાઇલ ક્ષમતાના કેન્દ્રમાં હશે. આ જહાજ ભારતીય શહેરો અને સૈન્ય ઠેકાણા ઉપર આવનારી મિસાઇલની એક પ્રારંભિક ચેતવણીના રૂપમાં કામ કરશે. સાથે જ આ હુમલાને નિષ્ફળ બનાવવાની પણ ક્ષમતા ધરાવે છે. આ સિવાય સમુદ્રમાં ચીન અને પાકિસ્તાનની હરકતનો પહેલાથી વધુ પણ જડબાતોડ જવાબ આપી શકાશે. મહત્વનું છે કે હિન્દુસ્તાન શિપયાર્ડે ડીઆરડીઓ અને એનટીઆરઓના સહયોગથી આઈએનએસ ધ્રુવને તૈયાર કર્યું છે. આઈએનએસ ધ્રુવનું લોન્ચિંગ કરાશે. ભારતનું પ્રથમ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ જહાજ છે જેનું લોન્ચિંગ કરવામાં આવશે. ડીઆરડીઓ એનટીઆરઓ દ્વારા આઈએનએસ ધ્રુવને તૈયાર કરવામાં આવ્યું છે. પરમાણુ અને બેલેસ્ટિક મિસાઇલને તે ટ્રેક કરી શકશે અને સાથે જ હુમલાને નિષ્ફળ બનાવવાની ક્ષમતા પણ તે ધરાવે છે. સમાચારોમાં આગળ નજર કરીએ રીજનલ ખબરો પર. તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું જામ્યું છે ત્યારે હજુ 3 દિવસ હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જે મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની વરસી શકે છે. આગાહી અનુસાર બનાસકાંઠા, મહીસાગર, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય પોરબંદર, રાજકોટ, મોરબી અને બોટાદમાં પણ ભારે વરસાદ પડવાનું અનુમાન છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઉપરવાસમાં પડી રહેલા વરસાદને કારણે ડેમોમાં પાણીની આવક વધી છે. જેના પગલે 206 જળાશયોમાં 3.36 લાખ એમસીએફટી જળ સંગ્રહ પણ થયો છે. રાજ્યમાં કુલ 57% પાણીનો સંગ્રહ થયો છે. તો નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધી છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો. પૂર્વથી માંડી પશ્ચિમ સુધી વરસાદી માહોલ જોવા મળ્યો. એસજી હાઈવે, સિંધુ ભવન, મકરબા સહિત ભાગોમાં વરસાદ પડ્યો. શહેરના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો. પહેલી સવારથી જ સમગ્ર અમદાવાદમાં વરસાદમય વાતાવરણ છે, તે વરસાદમય વાતાવરણ બની ગયું છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અત્યારે હાલ જે છૂટો છવાયો વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે મધ્ય વિસ્તાર એટલે કે શાહપુર, દરિયાપુર, કાલુપુર, રિવરફ્રન્ટ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ ધીમીધારે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. અને જો અમદાવાદના પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે એટલે કે બાપુનગર, નરોડા, નિકોલ, લાંભા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ ધીમીધારે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે. જો અમદાવાદના પશ્ચિમ વિસ્તારની જો વાતો કરવામાં આવે તો વેજલપુર, સોલા, ચાંદોડિયા, ગોતા, ઓગણસ સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે હાલ ધીમીધારે વરસાદ છે તે વરસાદનું આગમન થઈ ગયું છે. જે પ્રમાણે હવામાન ખાતા દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આગામી જે 3 દિવસ છે ત્યાં સુધી વરસાદમય વાતાવરણ છે તે સમગ્ર અમદાવાદમાં બન્યું રહેશે. કેમેરામેન નીતિન બગડા સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગીર સોમનાથના ઉનાનો રાવળ ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીની આવક થતા ડેમ છલકાયો છે. જેના પગલે ડેમના 6 દરવાજા પૈકી 1 દરવાજો 0.15 મીટર ખોલી દેવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડાતા ઉના તથા ગીર ગઢડાના નીચાણવાળા 18 ગામોને એલર્ટ કરી દેવાયા છે. મહત્વનું છે કે રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ડેમનો 1 દરવાજો 0.15 મીટર ખોલવામાં આવ્યો છે, જેને લઈને 18 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉનાના રાવળ ડેમ જે છે તે ઓવરફ્લો થયો છે. આજથી ગણેશ ચતુર્થીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે અમદાવાદ શહેરમાં આવેલા નારણપુરા વિસ્તારમાં એક પટેલ પરિવાર દ્વારા છેલ્લા 10 વર્ષથી અલગ અલગ થીમ પર ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં એક વખતે પણ કલાકોની મહેનત બાદ વેસ્ટમાંથી બેસ્ટ ક્રિએશન દ્વારા અદભુત ઇન્ટિરિયર તૈયાર કરીને ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.
गणेशजी पूजा अर्चना साथ पटेल परिवार द्वारा नवरात्रि की थीम तैयार कर जनता की सुखाकारी एक खास मेसेज मुकवामां आव्यो छे। शू छे अनोखी थीम साथ गणेश स्थापना उद्देश्य आवो जाणीए अमारा संवाददाता विशाल मेहता पास थी। અને લોકો મકઈ ખાઈને એના છિલકા બહાર ફેંકી દે છે, એટલે એ છિલકાને અમે લઈને સેનેટાઈઝ કરીએ છીએ, તડકામાં સુકવીએ છીએ, ધોઈએ છીએ અને ફરીથી એને ફૂડ કલરમાં ડાય કરીને પછી એનો ઉપયોગ કરવામાં આવ્યો। અને સૌથી પ્રિય તહેવાર જે નવરાત્રી, એ ઘરડા હોય, જવાન હોય કે નાના છોકરાઓ હોય, લોકોને નવરાત્રી ગમે જ છે। એ લોકો રાત્રે ગરબા કરવાના ચાલુ કરે ક્યારે સવાર પડી જાય છે, ખબર નથી હોતી, અને જે ઉત્સાહ એ લોકોના ચહેરા ઉપર દેખાય છે, હું એ જ ઈચ્છા રાખું છું કે ગણપતિ દાદા એ જ ઉત્સાહ બધાના ચહેરા ઉપર આ નવરાત્રીમાં દેખાય। સુરત જિલ્લામાં રિયલ ડાયમંડના ગણેશની પૂજા અર્ચના કરવામાં આવી। હીરાના વેપારી કનુભાઈ આસોદરિયાએ 182.53 કેરેટના ગણેશજી બનાવ્યા છે। ડાયમંડ સિટી સુરતમાં 600 કરોડના ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે। માત્ર રિયલ ડાયમંડ જ નહીં, રિયલ મોતીમાં નેચરલ ગણેશ મૂર્તિ, ક્રિસ્ટલની નેચરલ ગણેશ મૂર્તિ, સહસ્ત્ર સુંઢવાળા કિંમતી પથ્થરમાં નેચરલ ગણેશ મૂર્તિ સહિત સેકન્ડો ગણેશની મૂર્તિઓનું પણ કલેક્શન છે। કેશોદમાં શાળાના આચાર્યને ગાળા ગાળીનો ઓડિયો વાયરલ થયો છે। આહિર સમાજની દીકરીને નોકરીમાં રાખી છૂટી કરાતા વિવાદ સર્જાયો હતો, જેને લઈને આહિર સમાજના અગ્રણીએ શાળામાં આચાર્યને ફોન પર વાતચીત કરી હતી। વાતચીતમાં આહિર સમાજના અગ્રણીએ મહિલા પ્રિન્સિપલને અને તેમના પતિને અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો, જેનો ઓડિયો વાયરલ થયો છે। જો કે મંતવ્ય ન્યૂઝ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી। એ મારી દીકરીને તમે એક મહિનો કામ કરાવ્યો અને પગાર કેમ ના આપ્યો? સર, મારી પાસે તો રેકોર્ડ ને બધું હોય અને મેં સબમિટ કરાવી દીધું હોય ત્યાં સબમિટ ની અને અમે આયર ના દીકરા થઈએ ને અમે આયર ના આગેવાન થઈએ, તમે અમારી દીકરીને કામ લગાડ્યો, અમારી દીકરીને ખોટી લાલચ આપો, અમારી દીકરીને પગાર ના આપો, તમારા મનને સંતોષ શું? હું સર ગજેરા સર જોડે વાત કરીને કાલે પ્રિન્સિપાલ છો ને, મારી દીકરીને પગાર કેમ ના આપ્યો? ઉપાલ લો રાતોરાત, ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કર, તારે જે કલમ લગાવી હોય એટલે કઈ, મારી દીકરીઓ આયરે કેમ કેમ રમો છો તમે? હે, એટલે સર મને નથી થયું, એ ખબર જ ના હોય ને? અરે મને તો તારે આપવું પડે, તું પ્રિન્સિપાલ છો ને, મારા સમાજની દીકરીને કેમ બનાવો, અમારા સમાજની ગરીબ દીકરીઓને હેરાન કેમ કરો તમે? સર તમે છે ને ગજેરા સાહેબ, એમ બસ બંધ થા, તું ઓળખેસ મને હું કોણ છું? અરે ભાઈ અમે તો નોકરી કરીએ છીએ ભાઈ, અમે મારો નંબર લખ, મારી દીકરી, મારી મારા સમાજની દીકરીને તમે હેરાન કેમ કરો? અને તારી વાઈફ મારા સમાજ ને દીકરીને તમે બ્લેકમેલ કઈ રીતે કરી શકો? એટલે શું મેટર છે એ ખબર પડે? તમારી મારા સમાજ ને સમાજ ની દીકરીએ એક વર્ષ તમારી સંસ્થાની જોબ કરી અને તમે એને એક રૂપિયો ના આપ્યો? એ તો વેચ તારું એડ્રેસ એડ્રેસ આય, એક કલાકમાં મારા સમાજ ના છોકરા મને કહેજો, તું ઓળખે જ મને। ગણેશ મહોત્સવને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોરોના સંક્રમણમાં ઘટાડો થતાં સરકાર દ્વારા નિયમ પાલન સાથે ગણેશ મહોત્સવ ઉજવણીની મંજૂરી આપવામાં આવી છે, જેને લઈ મોરબીમાં અનેક સ્થળોએ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે જાહેર પંડાલોમાં ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, તો અનેક પરિવારો ઘરે જ ગણપતિની સ્થાપના કરીને પૂજા અર્ચના કરી રહ્યા છે। સ્થાપના કરેલ હતી ને આ 13મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો બાપાએ, આ કોરોનાની મહામારીમાં અમે ગયા વખતે ઘરે જ બેસાડ્યા હતા, બાકી આ વખતે અમે છૂટછાટ મળી એટલે આ જે સાર્વજનિકમાં અમે સુદર્શન સોસાયટી છે એમાં અમારો સાર્વજનિક છે એમાં અમે સ્થાપના બાપાની। વલસાડ રૂરલ પોલીસ ટીમે ઓરિસ્સાથી સુરત લઈ જવાતો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે 61 કિલો ગાંજા સાથે બે લોકોની અટકાયત કરી। મહત્વનું છે કે ગાડીમાં ચોરખાનું બનાવી ગાંજાની હેરાફેરી કરવામાં આવતી હતી। દરમિયાન પારનેરા હાઈવે પર ચેકિંગ દરમિયાન ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। આ ગાંજો ઓરિસ્સાથી સુરત લઈ જવામાં આવતો હતો, જેમાં સંડોવાયેલા સિકંદર નામના યુવકને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।
एक वाहन एक्सयूवी गाड़ी आता तेने उभी राखता नहीं उभी राखता तेनो पीछो करी अने आ गाड़ी पकड़ी पाड़ता तेमा चेकिंग करता तेमाथी 34 पार्सल कुल 61 किलो गांजो किंमत रुपया 6-1 लाख रुपया थवा जाए छे अने एक्सयूवी गाड़ी नी किंमत 6 लाख रुपया छे आम कुल 12 लाख रुपया मुद्दामाल पकड़ी पाड़वामां आवेलो छे। ભાવનગરના તળાજા રોડ પર કારને અકસ્માત નડ્યો। ત્રાપજ પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા પાણીની પાઇપલાઇન સાથે અથડાઈ હતી, જેના પગલે કાર પલટી જતા કારમાં સવાર 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા, ત્યારે અન્ય 6 લોકોને ગંભીર રીતે ઈજા પહોંચતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમાચારોમાં આગળ નજર કરીએ આંતરરાષ્ટ્રીય ટોપ 10 ખબરો પર। T20 વિશ્વ કપ માટે અફઘાનિસ્તાનની 15 સદસ્યોની ટીમ જાહેર કરાયાની બાદ જ અફઘાનિસ્તાન કેપ્ટન રાશિદ ખાને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। આરોપ લગાવ્યો છે કે પસંદગીમાં તેને સામેલ ન કરાયો। અધિકારીઓએ જણાવ્યું કે અફઘાનિસ્તાનને આર્થિક મદદ નહીં મળે તો તે રહેશે। બ્રિટન અને એક ઐતિહાસિકમાં તણાવ છે। ફ્રાન્સથી રવાના રેફ્યુજી નાગરિક બ્રિટને પરત કરવા નીતિ સર્જાઈ। છેલ્લા એક સપ્તાહમાં સૌથી વધુ 10 પોઈન્ટ નોંધાયા છે। 1.82 લાખ કેસ સાથે ભારત આ યાદીમાં બીજા ક્રમે છે। અમેરિકા છેલ્લા એક સપ્તાહમાં 8,300થી વધુ મોત થઈ ગયા, 500 સાથે રશિયા યાદીમાં બીજા ક્રમે છે। 30 ઓગસ્ટ પછી પહેલીવાર અમેરિકન નાગરિકો સાથે ફ્લાઇટ કાબુલથી રવાના થઈ છે। આ ફ્લાઇટમાં 100થી વધુ મુસાફરો। અમેરિકન સેન્ટ્રલ બેંકના વડા જેરોમ પાવેલ માટે હવે બાઇડનની પાર્ટીમાંથી જ માંગ થઈ રહી છે। બાઇડન પર દબાણ વધી રહ્યું છે। કિમ ઉન લાંબા સમય પછી એક વાર શહેર ફરી ગયા છે। એક પરેડમાં દેખાયાની સાથે જ કિમ સ્વરૂપમાં સામે આવ્યા છે। તેમણે લગભગ 20 કિલો વજન ઘટાડી નાખ્યું છે। હાહાકાર મચાવ્યો છે। 24,831 કેસ, ચિંતામાં વધારો થયો છે। અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે બોક્સ ઉતરી અને બોક્સ કર્યો છે। ટ્રમ્પ બોક્સ અને અન્ય કોઈ જ ઈચ્છા ધરાવતા, પરંતુ સિંગના વ્યવહાર જોડાઈ રહેવાનું